नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो संकल्प क्लासेस ने यूट्यूब चैनल में। आज आप चर्चा करीशु धोरण 11 विषय अर्थ आंकड़ा शास्त्र एनु प्रकरण नंबर 1 माहिती नु एकत्रीकरण, जेनी अंदर मुद्दो छे के भाई टपाल द्वारा प्रश्नावली। हवे आपणे गया लेक्चर में त्रण वस्तुओ शीख्या हता के प्राथमिक माहिती एकत्रित करवानी रीतो जणावो, तो त्रण रीतो में हती कई, एक प्रत्यक्ष तपासनी रीत, परोक्ष तपासनी रीत अने त्रीजी हती प्रश्नावली नी। क्लियर? हवे एनी अंदर आपणे प्रश्नावली विशे चर्चा करी तो हती, परंतु ए अधूरी हती। एनी बे रीतो जे हती, टपाल द्वारा प्रश्नावली अने आंकड़क द्वारा प्रश्नावली, एनी चर्चा बाकी हती। आजे आपणे एनी शुरुआत करीए के भाई टपाल द्वारा प्रश्नावली एटले शुं। तो टपाल द्वारा प्रश्नावलीनी आपणे जयारे वात करता होईए तो एनी अंदर ए वस्तु याद राखवानी के जयारे आदर्श प्रश्नावली तैयार थई जाय। आदर्श प्रश्नावली एटले शुं? तो गई वखते मैं अहींया नीचे लख्युं तुं व्याख्या के भाई सारी रीते तैयार करवामां आवे जे प्रश्नावली छे एने शुं कहेवामां आवे छे? आदर्श प्रश्नावली। तो ए प्रश्नावली तैयार कर्या बाद उत्तरदाता आपेल समय मर्यादामां प्रश्नोना उत्तर मोकली आपे तेवी विनंती साथे टपाल द्वारा प्रश्नावली मोकलवामां आवे छे। धारो के मारे कोई माहिती ते मेळवानी छे कोई व्यक्ति पासेथी, अथवा तो खास इच्छा छे व्यक्तिओ पासेथी, मारे एमनी पासे रूबरूमां नथी जवुं, बहु दूर रहे छे, तो एना कारणे हुं शुं करीश? पहेला तो प्रश्नावली तैयार करीश अने सामेवाळी जे व्यक्ति छे, उत्तरदाता कोने कहेवाय? तो जे माहिती आपनार छे ए, एनी पासे समय मर्यादामां, नियत समय मर्यादामां एटले के चोक्कस समयगाळा दरमियान प्रश्नोना उत्तर मोकली आपे तेवी विनंती साथे टपाल द्वारा प्रश्नावली शुं करवामां आवे छे? मोकलवामां आवे छे। हुं एने प्रश्नावली तो मोकलीश, पण साथे एक टपाल पण मोकलीश के जेनी अंदर विनंती लखेली हशे के भाई आ तारीखे तमने टपाल पहोंचाडवामां आवशे ने आटली तारीख सुधी। धारो के आजे 10 तारीख छे, तो सामेवाळी व्यक्तिने धारो के पत्र पहोंचता 2 के 3 दिवस થતા હોય, આઉટ ઓફ સ્ટેટ કે બીજે ક્યાંય રહેતા હોય દૂર, તો 2-3 દિવસ પછીનો જે પત્ર છે એ પ્રમાણે એની તારીખ આપવી જોઈએ કે ભાઈ આજે 10 તારીખે હું તને પત્ર મોકલું છું, અથવા તો આ પ્રશ્નાવલી મોકલું છું, તમારે 20 કે 25 તારીખ સુધીમાં એ પ્રશ્નાવલી મને પાછી ભરીને મોકલવાની છે। ક્લિયર? તો આ પ્રશ્નાવલી સાથે પોતાના સરનામા વાળું, હવે આની અંદર જો ટપાલ દ્વારા પ્રશ્નાવલી તો મોકલી આપી, પણ આ પ્રશ્નાવલી સાથે પોતાના સરનામા વાળું જવાબી પરબીડિયું મોકલવું જરૂરી છે। જવાબી પરબીડિયું મતલબ કવર। ઓકે, તમે પોતાનું, ધારો કે મારે માહિતી મેળવવાની હતી તો મેં પ્રશ્નાવલી તૈયાર કરી, પણ એ પ્રશ્નાવલી સાથે એક તો વિનંતી પત્ર તો મોકલી દીધો આપણે, એની સાથે એક પરબીડિયું પણ મોકલવાનું છે જેને આપણે કવર કહીએ છીએ એક પ્રકારનું। તો એની અંદર તમારે પોતાનો એડ્રેસ લખવાનો છે। ધારો કે મારે લખવાનું છે તો હું મારો પોતાનો એડ્રેસ લખીને એને મોકલીશ, જેના કારણે સામેવાળી વ્યક્તિ એ પરબીડિયામાં તમને માહિતી ભરીને શું કરી દેશે? મોકલાઈ દેશે। પરબીડિયું એટલે એક પ્રકારનું કવર થયું। ક્લિયર છે? તો જેના કારણે એને જે સરનામું લખવાનું છે તમારાનું, તમારું બરાબર છે, એની અંદર લખવામાં એમને ભૂલ થશે નહીં। તો આની અંદર શું કીધું કે આદર્શ પ્રશ્નાવલી તૈયાર કરો, તૈયાર કર્યા બાદ સામેવાળી વ્યક્તિને મોકલો, એને વિનંતી પત્ર પણ મોકલો કે ભાઈ તમારે આટલા દિવસમાં તૈયાર કરીને પ્રશ્નાવલી છે માહિતી સાથે પાછી મોકલી દેવાની છે, એની સાથે તમારે તમારા સરનામા વાળું શું કરવાનું છે જે માહિતી મંગાવનાર છે એનું જવાબી પરબીડિયું મોકલવાનું હોય। અહીંયા હું લખી દઉં છું, માહિતી મેળવનાર, બરાબર છે, અને ઉત્તરદાતા એટલે માહિતી આપનાર। હવે પ્રશ્નાવલી જે છે એની અંદર તો ઉત્તરદાતાને પોતે જવાબ આપવાનો છે, જેના કારણે એવા જે પ્રશ્નો છે કેવા હોય છે? સરળ, સ્પષ્ટ, ટૂંકા, મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ। શું કીધું છે પ્રશ્નાવલીની રીતમાં? કે જે પ્રશ્નાવલી તૈયાર કરવાની છે તમે એને મોકલી દો છો, તો એ ઉત્તરદાતાએ જાતે એના પ્રશ્નોના જવાબ લખવાના છે। તો એ જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ કેવા હોવા જોઈએ? સરળ, સ્પષ્ટ, ટૂંકા અને મુદ્દાસર તેમજ સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ, એટલે કે દ્વિઅર્થી કે અધૂરા હોવા જોઈએ નહીં। બીજું, હાલના સમયમાં જે પ્રશ્નાવલી મોકલવામાં આવે છે તો અત્યારે હાલ ટપાલનો ઉપયોગ નથી થતો, પણ મોબાઈલ અથવા તો ઈમેલ દ્વારા શું કરવામાં આવે છે? મોકલવામાં આવે છે। ઓકે, શું કીધું છે? તો બે વસ્તુ યાદ રાખવાની કે ઉત્તરદાતા પોતે આ પ્રશ્નાવલીના જવાબ આપવાનો હોવાથી પ્રશ્નો સરળ, ટૂંકા અને સ્વયં સ્પષ્ટ તેમજ મુદ્દાસર હોઈ શકે, એટલે કે રાખવા જોઈએ। અને બીજો મુદ્દો કે હાલના સમયમાં જે પ્રશ્નાવલી છે ટપાલ દ્વારા ઓછી અને ઈમેલ અથવા તો મોબાઈલ દ્વારા વધુ પ્રમાણમાં મોકલવામાં આવે છે। લાભની વાત કરીએ, પ્રશ્નાવલી જે છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી, એના લાભ આપણે જોઈએ તો પહેલું તો આ રીત સરળ છે
અને કેવી છે ઓછી ખર્ચાળ. તમારે ખાલી 5 કે 10 રૂપિયાનું જે પોસ્ટકાર્ડ આવે છે, પછી એક પ્રિન્ટ આઉટ કાઢવાની છે તમારી પ્રશ્નાવલીની, એક પરિવિડી લેવાનું છે, એની અંદર બધું મૂકીને સામેવાળાને શું કરી દેવાનું છે, મોકલી દેવાનું છે. ક્લિયર? તો એની અંદર ખર્ચો કેવો થાય? ઓછો. અને તમારો જે સમય છે, સમય પણ બગડશે. અને આ પદ્ધતિ કેવી કહેવાશે? સરળ. તમારે સામેવાળાને કે બેસીને એની સાથે ઇન્ટરવ્યુ કરવાની જરૂર છે નહીં. બીજું, તપાસનું ક્ષેત્ર કેવું હોય? વિશાળ હોય ત્યારે આ રીત ઉપયોગી છે. કાલની ઉદાહરણની આપણે વાત કરીએ તો આપણે એવું કીધું હતું કે ભાઈ અમદાવાદમાં રહેતા હોય તો આપણે બધા જાતે જઈને એની માહિતી મેળવી શકે, પણ અલગ અલગ સિટી કે અલગ અલગ રાજ્યોમાં રહેતા હોય તો એના માટે આપણે રૂબરૂ મુલાકાત કરવી શક્ય નથી, અથવા તો જો શક્ય કરીએ તો પણ એની અંદર સમય અને ખર્ચો કેવો થશે? વધારે. તો એના માટે જ્યારે તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ રીત ઉપયોગમાં લેવાય છે. પછીની વાત કરીએ તો વ્યક્તિગત અથવા તો ટેલિફોન દ્વારા સંપર્ક સાધવો મુશ્કેલ હોય તેવા ક્ષેત્રોમાં માહિતી એકત્રિત કરવા માટે ઉપયોગી છે. અત્યારે હાલ પણ અમુક એવા ક્ષેત્રો છે કે જ્યાં ટેલિફોનની સુવિધા ઉપલબ્ધ નથી, વીજળીની સુવિધા ઉપલબ્ધ નથી, અથવા તો ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ નથી. તો અત્યારની જે ટેકનોલોજીકલ આપણી પાસે બાબતો છે એના દ્વારા સામેવાળી વ્યક્તિનો સંપર્ક સાધી શકાતો નથી. હવે સંપર્ક નહીં સધાય તો માહિતી મળવાની નથી. તો એવામાં સૌથી બેસ્ટ ઉકેલ શું છે? ટપાલ દ્વારા પ્રશ્નાવલી. બરાબર છે. એક તો અહીં ત્યાં વીજળી નથી એટલે ઇન્ટરનેટની કે ટેલિફોનની સુવિધા તો ઉપલબ્ધ હશે જ નહીં. ક્લિયર છે. અથવા તો બાકી સુવિધા હોય તો ઇન્ટરનેટ કે કાં તો ટેલિફોનની સુવિધા નહીં હોય. આ બધી બાબતોને કારણે તમારે જ્યારે માહિતી મેળવવી હોય તો તમે ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો ઉપયોગ કરી શકો છો. તો ક્લિયર. તો અહીંયા એવું કીધેલું છે કે વ્યક્તિગત અથવા તો ટેલિફોન દ્વારા સંપર્ક સાધવો કેવો હોય? મુશ્કેલ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ રીત શું છે? ઉપયોગી છે. ગેરલાભની વાત કરીએ તો ઉત્તરદાતા જો અશિક્ષિત હોય, એટલે કે જે માહિતી આપનાર છે ભણેલો હોય નહીં, અથવા તો સહકારની ભાવના ધરાવતો ન હોય, તો ત્યારે આવી રીતે માહિતી મેળવવાનું કાર્ય થોડું કેવું બની જાય છે? મુશ્કેલ. અશિક્ષિત હોય, તમે એને મોકલ્યો, ઉદાહરણ તરીકે તમને ઇંગ્લિશ નથી આવડતું વાર્તા લખતા અને તમને ઇંગ્લિશનું પેપર લખવા માટે આપી દે છે, તમને વાર્તા લખતા આવડતું નથી, તો તમે માહિતી ભરવાના છો? ના. સેમ અહીંયા થાય કે ભાઈ તમે માહિતી સામેવાળી વ્યક્તિને મોકલી પણ એને લખતા વાંચતા કોઈ ભાષા આવડતી નથી, તો એ માહિતી ફિલઅપ નહીં કરવાનો. બીજો પોઈન્ટ એ છે કે સહકારની ભાવના ધરાવતો ના હોય, ટૂંકમાં આળસુ હોય, અથવા તો તમને માહિતી આપવા ન માંગતો હોય, તો તમને પૂરેપૂરી માહિતી મળવાની છે નહીં. બીજો પોઈન્ટ, ક્યારેક ઉત્તરદાતા પાસેથી મળેલી માહિતી ખોટી અથવા તો અધૂરી હોય છે. હવે આપણે ખાલી પરીક્ષાની વાત કરીએ કે તમે જયારે ક્વેશ્ચન લખવા બેઠા હોય તો તમને ક્વેશ્ચન નથી આવડતો તો તમે શું કરી દો છો? એને છોડી દો છો, એટલે કે અધૂરો રાખો છો, અથવા તો કેવો જવાબ લખી દો છો? ખોટો. નથી આવડતો ત્યારની વાત છે. તો સેમ અહીંયા એવું જ થવાનું કે મેં સામેવાળાને પ્રશ્નાવલી મોકલી છે, એને જવાબ નથી ખબર પડતી, અથવા તો સવાલમાં કન્ફ્યુઝ થઈ ગયો, તો ખોટી માહિતી મૂકી દેશે, ના ખબર પડે તો કદાચ એ છોડી પણ દેશે. એટલે કે સામેવાળા ઉત્તરદાતા પાસે મળેલી જે માહિતી છે એ ખોટી અથવા તો અધૂરી હોય છે. ત્રીજો મુદ્દો છે, ઉત્તરદાતાની આળસના કારણે પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની સંભાવના રહેલી છે અને એની અંદર વિલંબ પણ થાય છે. હવે આળસના પરિણામ એટલે શું? ધારો કે મેં પરિબળી તો મારા સરનામા વાળું મોકલી દીધું. આપણે અહીંયા વાત કરીએ એમ કે ભાઈ માહિતી મેળવનારે પ્રશ્નાવલી સાથે પોતાનું સરનામા વાળું પરબીડિયું મોકલવાનું છે. મેં પરબીડિયું સામેવાળી વ્યક્તિને મોકલી તો દીધું છે, પણ એની આળસના કારણે પરબીડિયું કદાચ ખોવાઈ ગયું અને એણે માહિતી કદાચ ભૂલથી, હવે મારો નંબર, ઘર નંબર ધારો કે 25 હોય તો એ કદાચ 25 ની જગ્યાએ બીજું કોઈ નંબર નાખી દે, અથવા તો કોઈ સોસાયટીનું નામ છે, સોસાયટીનું નામ ચેન્જ કરી નાખે, પિનકોડ ચેન્જ કરી નાખે, તો એના કારણે થઈને પ્રશ્નાવલી ગેરવલ્લે જવાની સંભાવના રહેલી છે. ગેરવલ્લે જવાની સંભાવનાનો મતલબ શું થયો? તો ગેરવલ્લે એટલે કે ખોટા સંભાવ, ખોટા સરનામે. બરાબર. ગેરવલ્લે એટલે શું થાય? ખોટા સરનામે, જેના કારણે વિલંબ થવાની સંભાવના રહેલી છે. પ્રશ્નોનું અર્થઘટન કરી આપનાર વ્યક્તિની ખોટ રહેલી છે. શું કીધું છે? પ્રશ્નોનું જે વ્યક્તિ, હવે જો આ રૂબરૂ તપાસમાં આપણે પ્રત્યક્ષ તપાસમાં જોયું હતું લાભમાં કે સામેવાળી વ્યક્તિને કોઈ પ્રશ્ન અથવા તો શંકા કે સંકોચ હોય તો એ આગણક પાસે અથવા તો જે સંશોધક એની પાસે માહિતી મેળવવા આવ્યો છે એની પાસે શું કરે? વાર્તાલાપ કરે. એટલે કે એને પ્રશ્ન પૂછે કે ભાઈ આ પ્રશ્ન આવી રીતે તમે મને પૂછો છો, આનું રીઝન શું છે, અથવા તો મારે કઈ રીતે જવાબ આપવાનો છે. તો સામેવાળી વ્યક્તિ એને પ્રશ્ન સમજાવે છે. આની અંદર શું થાય છે? તમે પ્રશ્નાવલી મોકલી દો છો, બરાબર છે, તો ત્યાં કોઈ વ્યક્તિ રૂબરૂ હાજર નથી કે જે વ્યક્તિને આ પ્રશ્નાવલીના પ્રશ્નો વિશે સમજાવી શકે, તો એના કારણે ખોટું અર્થઘટન થવાની શક્યતા રહેલી છે. એટલે વ્યક્તિને તમે જે પૂછેલું છે એના કરતા
खोटू अर्थघटन एटले के साचो जवाब एने खबर ना पड़े अथवा तो प्रश्न में खबर ना पड़े तो तमने साची माहिती आपवानो छे नहीं। क्लियर? तो आ तमारी हती टपाल द्वारा प्रश्नावली। क्लियर? एटले आ बाबत लाभ अने गैरलाभनी एक वार फरीथी रिपीटेशन करी लईए तो सरल अने ओछी खर्चाळ रीत तपासनु क्षेत्र विशाळ हो त्यारे वधु अनुकूळ छे। व्यक्तिगत के टेलिफोनिक संपर्क न साधी सकता हो तो एवं विस्तारों में आ रीत उपयोग सौथी वधारे करी शकाय। गैरलाभनी वात करिए तो उत्तरदाता कदाच अशिक्षित होय अथवा तो सहकारनी भावना धरावतो न होय तो एवा समयगाळा दरमियान आ रीत उपयोगी थती नथी। क्यारेक उत्तरदाता पासेथी मळेली माहिती केवी होय छे? खोटी अथवा तो अधूरी होय। उत्तरदातानी आळसना कारणे तमारी जे प्रश्नावली छे गैरवल्ले जवानी संभावना रहेली छे जेना कारणे माहिती मेळवामां शुं थई शके छे? विलंब थई शके। अने छेल्लू कीधुं छे प्रश्नोनुं अर्थघटन करी आपे तेवी व्यक्तिनी आनी अंदर शुं छे? खोट रहेली छे। रूबरू तो कोई व्यक्ति आवानी नथी समजावा माटे तो एना कारणे प्रश्नोनुं खोटुं अर्थघटन थवानी शक्यता रहेली छे। विद्यार्थी मित्रों आपणे प्रश्नावलीनो जे पहेलो प्रकार हतो एटले के टपाल द्वारा प्रश्नावली एनी चर्चा करी लीधी। हवे आपणे जोईए आगणक द्वारा प्रश्नावली। तो आगणक द्वारा प्रश्नावलीमां कई कई बाबतो तमने आपेली छे तो पहेला जोई लईए के आगणक द्वारा आगणक उत्तरदाता ने आ पद्धतिमां रूबरू मळे छे। शुं करे छे? आगणक जे छे जे व्यक्तिने माहिती मेळवा माटे तैयार करवामां आवेलो छे। क्लियर छे? अथवा तो राखवामां आव्यो छे એ વ્યક્તિ ઉત્તરદાતા એટલે કે જે માહિતી આપનાર છે એને શું મળે છે? રૂબરૂ મળે છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે અને આ જે પ્રશ્નોના જવાબ મળે એ સ્વ હસ્તાક્ષરે પોતે પ્રશ્નાવલીમાં શું કરે છે? લખે છે। બરાબર? આગણક વ્યક્તિને જેને રૂબરૂ મળે બરાબર છે પ્રશ્નાવલીમાં જે પ્રશ્નો આપ્યા હોય સામેવાળાને પૂછે એના પાસેથી માહિતી મેળવે અને માહિતી મેળવીને જે જવાબ મળે છે એ સ્વ હસ્તાક્ષરે એટલે કે પોતાના હસ્તાક્ષરે પોતાના અક્ષરે પ્રશ્નાવલીમાં લખે છે। આગણકો જે હોવા જોઈએ આ રીતમાં કેવા હોવા જોઈએ? ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને પોતાના કાર્યમાં કુશળ હોવા જોઈએ। બરાબર છે? કે ભાઈ આગણક દ્વારા પ્રશ્નાવલીની જે રીત છે એની અંદર જે આગણકો રાખવામાં આવે છે એ આગણકો કેવા હોવા જોઈએ? ઉત્સાહી એટલે કે કામ કરવા માટે તત્પર હોવા જોઈએ, કોઈ પણ કામ તમે સોંપો છો એ યોગ્ય રીતે કરી શકતા હોવા જોઈએ। વિનયી હોવા જોઈએ એટલે કે સામેવાળી વ્યક્તિને માન સન્માન આપીને એની સાથે વાતચીત કરીને માહિતી મેળવનારા। પ્રામાણિકતાની વાત કરેલી છે એટલે કે ખોટી માહિતી, ધારો કે સામેવાળી વ્યક્તિએ કંઈક જવાબ તમને આપ્યો છે અને તમને સમજણ નથી પડી તો તમે ગમે તે જવાબ લખી દો, ના એવું નહીં, જો નથી ખબર પડી તો સામેવાળી વ્યક્તિને ફરીથી ક્વેશ્ચન પૂછો, એ જે જવાબ આપે છે એને સમજવા પ્રયત્ન કરો અને જે સાચો જવાબ છે એ જ લખવાનો, તો એ પ્રામાણિકતા કહેવાય। અને પોતાના કાર્યમાં કુશળ હોવા જોઈએ એટલે કે એ કાર્ય એમને સારી રીતે આવડતું હોવું જોઈએ। કુશળ હોય તો ઉત્તરદાતાના પ્રશ્નોને અનુરૂપ જાણકારી આપી માહિતી મેળવી શકે છે। હવે આગણકો કેવા હોય? તો ઉત્સાહી, વિનય, પ્રામાણિક અને પોતાના કાર્યમાં જો કુશળ હોય તો એના કારણે એ કોઈ પણ સામેવાળી વ્યક્તિ છે એને એ પ્રશ્નોની જાણકારી આપી સામેવાળા વ્યક્તિ પાસેથી માહિતી મેળવી શકે છે અને દરેક આગણકને બિનજરૂરી વિવાદ અથવા તો સામેવાળી વ્યક્તિની માનહાનિ ન થાય એની તકેદારી રાખવા માટે અને મિત્રતાભર્યું વાતાવરણ સર્જવા માટે કહેવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિને જ્યારે કોઈના ઘરે અથવા તો કોઈ કંપનીમાં માહિતી મેળવવા માટે મોકલવામાં આવે છે તો એ આગણકને પહેલાથી સૂચના આપવા દેવામાં આવે છે કે બિનજરૂરી કદાચ તમે સામેવાળી વ્યક્તિને ક્વેશ્ચન પૂછો એને ખબર ના પડી અને હાઈપર થઈ ગયો અથવા તો તમને માહિતી આપવા તૈયાર નથી ને એને ચોખ્ખી ના પાડી દીધી હોય તમને તો એની સાથે બિનજરૂરી વિવાદ કરવાની ના પાડી છે કે તમે મને કેમ આન્સર નથી આપતા, તમારે માહિતીનો જવાબ આપવો જ પડશે। આમ ફરજિયાતપણું દર્શાવવું નહીં એટલે કે સામેવાળી વ્યક્તિ સાથે બિનજરૂરી વિવાદ કે ઝઘડો નહીં કરવાનો અને એ સિવાય સામેવાળી વ્યક્તિની માનહાનિ ન થાય એટલે કે એની ઇન્સલ્ટ ન થાય એ બાબતોનું પણ ધ્યાન રાખવાનું જણાવવામાં આવ્યું છે અને સાથે સાથે મિત્રતા ભર્યું વાતાવરણ સર્જવાની વાત કરેલી છે એટલે કે સામેવાળી વ્યક્તિ પાસે જ્યારે તમે જાઓ તો એના મિત્ર તરીકે એની સાથે ચર્ચા કરવાની છે। બરાબર છે? કે તમે સાહેબ બનીને ગયા છો અને તમે રૂઆબ સાથે એની સામેવાળા સાથે વાત કરો છો અને માહિતી મેળવવા માંગો છો, સામેવાળો ના પાડે છે અને તમે ઝઘડો કરો છો તો એ વસ્તુ આગણક તરીકે ખોટી પડશે। લાભની વાત કરીએ તો મળેલ માહિતી આ પદ્ધતિમાં સૌથી વધુ વિશ્વાસનીય હોય છે। માહિતી કેવી હોય છે? વિશ્વાસનીય, કારણ કે વ્યક્તિ રૂબરૂ જાય છે, સામેવાળી વ્યક્તિને પ્રશ્નો સમજાવે છે, ના ખબર પડે તો એનો ઉકેલ લાવે છે અને એની પાસેથી શું મેળવે છે? માહિતી મેળવે છે એટલે કે માહિતી કેવી હોય છે? વિશ્વાસનીય। આ રૂબરૂ તપાસ જે પ્રત્યક્ષ તપાસ હતી એના જેવું જ છે બરાબર છે, પણ એની અંદર પ્રશ્નાવલી લઈને જવાનું નથી,
અને અંદર પ્રશ્નાવલી લઈને જવાનું છે. પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અહીંયા ટપાલમાં શું થતું હતું કે વ્યક્તિની આળસના કારણે સરનામું કદાચ ખોટું નખાઈ ગયું તો એના કારણે જે પ્રશ્નાવલી છે ખોટા સરનામે જવાનો ભય રહેલો છે. આની અંદર એવી કોઈ પરિસ્થિતિ ઉભી જ ના થાય, કારણ કે પ્રશ્નાવલી લઈને આગળ જાતે જશે, પેલાની જે સામેવાળી વ્યક્તિ છે એની પાસેથી માહિતી મેળવશે, જાતે લખશે અને પ્રશ્નાવલી લઈને પોતાની જગ્યાએ પાછો આવી જશે. તો આની અંદર પ્રશ્નાવલી ગેરવલ્લે એટલે કે ખોટા સરનામે જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ત્રીજો મુદ્દો છે, ઉત્તરદાતા જો અશિક્ષિત હોય અથવા તો સહકાર ન આપે તો આગળ યોગ્ય ખુલાસો કરીને સાચી માહિતી મેળવી શકે છે. શું કીધું છે આની અંદર? શું હતું કે ભાઈ તમે ટપાલ દ્વારા મોકલી દો તો એને કદાચ અશિક્ષિત હોય તો ખબર ના પડતી હોય, વાંચતા લખતા ના આવડતું હોય, સહકાર ના આપવા માંગતો હોય તો કોરેકોરી અથવા તો અધૂરી માહિતી તમને મોકલી દે. આની અંદર શું થાય, આગ્રહ જાતે જાય છે એટલે સામેવાળા વ્યક્તિને જો તકલીફ હોય અથવા તો અશિક્ષિત હોય, ખબર ના પડતી હોય, વાંચતા લખતા ન આવડતું હોય અથવા તો તમને જવાબ આપવા તૈયાર નથી, તો એ સમયે આગ્રહક યોગ્ય ખુલાસો કરે. જે પ્રશ્ન પૂછેલો છે અથવા તો માહિતી વિશેનો શું કરે, યોગ્ય ખુલાસો કે ભાઈ અમારે આ કારણોસર તમારી માહિતી મેળવવાની છે, એ ખુલાસો આપી માહિતી મેળવે છે. ચોથો મુદ્દો છે કે ભાઈ યોગ્ય આગ્રહકની પસંદગી કરવામાં આવે તો ઉત્તરદાતા પાસેથી પૂરેપૂરી સાચી અને વધુ માહિતી મેળવી શકાય. પણ આગ્રહક કેવો હોવો જોઈએ? યોગ્ય, અહીંયા લખેલું જ છે, બરાબર છે. તો ચાર મુદ્દા થયા લાભના. એમાં સૌથી પહેલા તો શું કીધું છે કે માહિતી સૌથી વધુ કેવી હોય છે? વિશ્વાસની, એટલે કે આ રીત દ્વારા મળેલ માહિતી સૌથી વધુ વિશ્વાસનીય હોય છે. પ્રશ્નાવલી ગેરવલ્લે જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ઉત્તરદાતા અશિક્ષિત અથવા તો સહકાર ન આપે તેવો હોય તો આગ્રહક જે છે એનો ઉકેલ લાવે છે, એટલે મીન્સ એનો યોગ્ય ખુલાસો આપી માહિતી મેળવે છે. અને યોગ્ય આગ્રહકની પસંદગી જો કરવામાં આવે તો કેવી માહિતી મેળવી શકાય છે? પૂરી, સાચી અને વધુ માહિતી મેળવી શકાય છે. હવે આપણે જોઈએ પ્રશ્નાવલી જે છે આગ્રહક દ્વારા પ્રશ્નાવલી, એના ગેરલાભ. તો ગેરલાભમાં સૌથી પહેલા શું કીધું છે કે પૂરતા પ્રમાણમાં નિષ્ણાત આગ્રહકો મેળવવા શું છે, મુશ્કેલ છે. હવે જે જગ્યાએથી માહિતી મેળવવાની છે એનું જો તપાસનું ક્ષેત્ર વિશાળ હોય, મીન્સ એક જગ્યાએ માહિતી મેળવવાની નથી, અલગ અલગ જગ્યાએથી માહિતી મેળવવાની છે, તો તમારે ખાસા બધા આગ્રહકોની જરૂર પડશે. તો ખાસા બધા આગ્રહકોને એ પણ તાલીમ પામેલા યોગ્ય, જે માહિતી માટે જરૂરી છે એવા આગ્રહકો મેળવવાનું કાર્ય અમુક વાર કેવું થઈ જાય છે, મુશ્કેલ. કારણ કે એક જ ટાઈમે આટલા બધા આગ્રહકો તમને લગભગ તો મળી જાય એવું છે, પરંતુ અમુક સંજોગોમાં વસાત એ આગ્રહકો ભેગા કરવાનું કાર્ય કેવું થઈ જાય છે, મુશ્કેલ થઈ જાય છે. વધુ આગ્રહકો હોવાના કારણે વેતનમાં વધારો થશે, એટલે કે વેતન કેવું આપવું પડશે વધારે. તમે વિચાર કરો કે ભાઈ એક વ્યક્તિને 1000 રૂપિયા આપવા પડે તો એવા જો 10 વ્યક્તિ રાખવા પડે તો કેટલા રૂપિયા આપવા પડશે? 10,000. તો એના કારણે તપાસ ખર્ચમાં શું થાય છે? વધારો થાય છે. બિન તાલીમબદ્ધ આગ્રહકો જો હોય તો એમને તાલીમ આપવાનું કાર્ય કેવું થઈ જાય છે? મુશ્કેલ. હવે જે જગ્યાએ તમારે એમને મોકલવાના છે, સૌથી પહેલા તો તમારા પાસે બે પ્રકારના આગ્રહક આવી શકે, કાં તો તાલીમ પામેલા કાં તો બિન તાલીમયુક્ત. તાલીમ પામેલા હોય તો એમની પાસેથી તમારે માહિતી કઢાવવા માટે કોઈ મુશ્કેલી રહેશે નહીં, તમે એમને કહેશો એ પ્રમાણે લોકો કામ કરીને તમને માહિતી આપી દેશે. પણ જે બિન તાલીમબદ્ધ છે, જેમની પાસે તાલીમ જ નથી કે ભાઈ સામેવાળી વ્યક્તિને સમજાવી કઈ રીતે, એમની પાસેથી માહિતી કઈ રીતે કઢાવવી, તો એવા વ્યક્તિઓને તાલીમ આપવાનું કાર્ય પણ થોડું કેવું છે, મુશ્કેલ છે. કારણ કે ફર્સ્ટ ટાઈમ એ લોકો જયારે આવ્યા હોય તાલીમ મેળવવા, તો એમને માહિતી મેળવવાની પદ્ધતિઓ વિશેનો ખ્યાલ ઓછો હોય, બરાબર છે. તો અને તાલીમ મેળવ્યા બાદ, હવે જો તાલીમ મેળવવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ જો એમને તાલીમ આપી બી દેવામાં આવે તો એના પછી એ લોકો કુશળતાથી, પ્રામાણિકતાથી કે કાર્યદક્ષતાપૂર્વક કામ કરશે તેવું માનવું પણ એ વ્યાજબી છે નહીં. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ છે કારખાનામાં કામ શીખવા માટે જાય છે, લેથ મશીનનું કામ શીખે છે. એ વ્યક્તિ કારખાનામાં ગઈ, જે વ્યક્તિ પાસેથી શીખવા માંગતી હતી એ વ્યક્તિ પાસે 1-2 મહિના સુધી રહી, લેથ મશીન આખું શીખી ગઈ. હવે શેઠને તો એવું હતું કે હું આને શીખવાડીશ તો અહીંયા કામ કરશે, પણ એવું હકીકત નથી. તમે 8,000 સેલરી આપતા હતા, બાજુવાળો જે દુકાનવાળો કે કારખાનાવાળો હતો એ 10,000 સેલરી આપે છે. તો વ્યક્તિ ક્યાં જતો રહેવાનું ફટ દઈને? ત્યાં. તાલીમ ભલે તમારી પાસેથી મેળવી છે, પરંતુ કામ કરવા ક્યાં જશે? જ્યાં પગાર વધારે આપશે ત્યાં. તો અહીંયા એ જ વસ્તુ થાય છે કે બિન તાલીમ બધા આગ્રહક હોય તો એમને તાલીમ આપવાનું કાર્ય મુશ્કેલ છે, તેમ છતાં જો તાલીમ આપવામાં આવે છે અને પછી પણ તમે એવો વિશ્વાસ તો ના રાખી શકો કે એ લોકો તાલીમ મેળવ્યા બાદ પણ કુશળતાપૂર્વક યોગ્ય રીતે તમારી સંસ્થા અથવા તો તમારા માટે કામ કરશે. તપાસનું ક્ષેત્ર જ્યારે વિશાળ હોય, કેવું કીધું છે, તપાસનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે સમય અને ખર્ચ કેવો થશે? વધારે થાય છે, બરાબર.
તપાસનું ક્ષેત્ર વિશાળ હોય, અલગ અલગ જગ્યાએ બધાને જવું પડે, જેટલા આગળકો રાખવા પડે, બધાનો ખર્ચો ઉઠાવવો પડે અને સમય પણ કેવો જશે, વધારે. ક્લિયર છે? તો તપાસનું ક્ષેત્ર વિશાળ હોય તો સમય અને ખર્ચ વધારે થાય છે. આગળકોને માહિતી આપનાર સાથે મુલાકાત ગોઠવવી પડે છે. આગળકો જે છે માહિતી આપનાર સાથે શું ગોઠવે છે? મુલાકાત. આપણે ઇન્ટરવ્યુ કોઈ વ્યક્તિનો લેવો હોય, ધારો કે કોઈ ફિલ્મ સ્ટાર છે એનો ઇન્ટરવ્યુ લેવો હોય, તો સામેવાળી વ્યક્તિને અપોઇન્ટમેન્ટ લેવી પડે, જેને આપણે શું કહીશું, એક પ્રકારની મુલાકાત ગોઠવવી પડે. અને એક જ ઉત્તરદાતા, હવે એવું તો છે નહીં કે તમે જે ટાઈમે ફ્રી છો એ ટાઈમે સામેવાળી વ્યક્તિ ફ્રી હોય, ના, એવું લગભગ બને છે પણ અમુક સંજોગોમાં બનતું નથી. તો એ સમયગાળામાં દરમિયાન, એટલે કે એના કારણે થઈને ઉત્તરદાતાની તમારે મોટા ભાગે 2-3 વાર મુલાકાત તો લેવી જ પડે છે. કારણ કે તમે ધારો કે 2 કલાક તમારી માહિતીને થતા હોય મેળવવા માટે, સામેવાળી વ્યક્તિ પાસે અમુક દિવસ 1/2 કલાક, 1 દિવસ, 1 કલાક, કેવો ટાઈમિંગ હોય, તો તમારે 1 વાર નહીં પરંતુ 2-3 વાર મુલાકાત ગોઠવવી પડે. અથવા તો અમુક વાર એવી પણ પરિસ્થિતિ ઉભી થાય કે તમને અપોઇન્ટમેન્ટ સામેવાળી વ્યક્તિએ આપેલી છે, પરંતુ એનું કોઈ અર્જન્ટ કામ આવે તો એ તમને ઇન્ટરવ્યુ આપી શકે નહીં, અથવા તો તમારી સાથે બેસીને વાતચીત કરી શકે નહીં. તો એ માટે પણ તમારે એની 2-3 વાર મુલાકાત લઈને માહિતી મેળવવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આગ્રહ દ્વારા પ્રશ્નાવલી, જેની અંદર લાભ અને ગેરલાભની ચર્ચા કરી. ખાસ કરીને આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ આગ્રહકો હોય રૂબરૂ જઈને માહિતી મેળવનાર પાસેથી, માહિતી આપનાર પાસેથી રૂબરૂ મુલાકાત કરે. રૂબરૂ મુલાકાતમાં શું હોય કે જે પ્રશ્નાવલીમાં પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નો સામેવાળી વ્યક્તિને શું કરવામાં આવે, સમજાવવામાં આવે. પ્રશ્નો સમજાવીને સામેવાળી વ્યક્તિ જે ઉત્તર આપે છે એ ઉત્તર સ્વ હસ્તાક્ષરે આગણક પોતાના જે પ્રશ્નાવલી આપેલી છે એની અંદર લખી દેશે. ક્લિયર? અને આગણકો કેવા હોવા જોઈએ? તો ઉત્સાહી, વિનય અને પ્રામાણિક તેમજ કાર્યક્ષમ હોવા જોઈએ. લાભ અને ગેરલાભ વિશેની આપણે ચર્ચા કરી. તપાસ માટેની જે રીતો હતી એની અંદર 3 રીતોનો આપણે અભ્યાસ કરી લીધો છે, કે જેની અંદર પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલી રીત. બરાબર છે? પ્રશ્નાવલીમાં પણ આપણે 2 પ્રકાર ભણી ગયા, કે ભાઈ આગણક દ્વારા પ્રશ્નાવલી અને ટપાલ દ્વારા પ્રશ્નાવલી. હવે આપણે ચર્ચા કરીશું કે તપાસ માટેની જે રીત છે એની પસંદગી માટે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, એના આધારે તમારે રીતની પસંદગી કરવી જોઈએ. એની અંદર 6 બાબતો છે. તમારે 2 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે છે કે ભાઈ તપાસ માટેની જે રીતો છે કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે જણાવો. તો કેટલી છે? 6 બાબતો છે. સૌથી પહેલા તો તપાસ હેઠળ આવતા ક્ષેત્રોનો વિસ્તાર જોવા. તમારે જે જગ્યાએથી માહિતી મેળવવાની છે એ માહિતી કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે, અથવા તો એનું કાર્યક્ષેત્ર કેટલું મોટું છે એ બાબતની પહેલા તો જાણકારી મેળવવાની. જો કાર્યક્ષેત્ર નાનું હોય તો પ્રત્યક્ષ તપાસ જરૂરી છે, અને જો કાર્યક્ષેત્ર મોટું હોય તો એના માટે કઈ તપાસ કરી શકાય? પરોક્ષ તપાસ. તપાસનો હેતુ, કઈ વસ્તુ માટે તમે તપાસ કરી રહ્યા છો, કઈ બાબત માટે તમે તપાસ કરો છો અથવા તો માહિતી એકત્ર કરી રહ્યા છો, એનો હેતુ ખબર હોવી જોઈએ. નાણાકીય જોગવાઈ, તમારી પાસે પૈસા કેટલા પ્રમાણમાં છે. પૈસા વધારે હોય તો તમે આગણકો રોકી શકો, આગણકો રોકી શકો એટલે કે પરોક્ષ તપાસ પણ કરી શકો, જે રીતે એટલે કે પ્રત્યક્ષ તપાસ કરી શકો. બરાબર છે? પૈસા વધારે હોય એટલે કે નાણાં વધારે હોય તો તમે પ્રત્યક્ષ તપાસ કરી શકો. રૂબરૂ જઈને, પર્ટિક્યુલરલી એક એક વ્યક્તિના ઘરે જઈને, દૂર દૂર સુધી જઈને તમે માહિતી મેળવી શકો. પણ તમારી પાસે પૈસા નથી તો તમારે શું કરવું પડશે? પરોક્ષ તપાસનો ઉપયોગ કરવો પડશે, અથવા તો ટપાલ દ્વારા પ્રશ્નાવલીનો શું કરવો પડશે? ઉપયોગ કરવો પડશે. સમય મર્યાદાની વાત કરીએ તો ઓછા સમયમાં વધારે માહિતી જોઈતી હોય, તમારી પાસે સમય બિલકુલ ઓછો છે અને વધારે માહિતી એકઠી કરવાની છે, તો એવા સમયગાળા દરમિયાન પ્રત્યક્ષ તપાસ યોગ્ય છે જ નહીં. કારણ કે તમારે રૂબરૂ પર્ટિક્યુલરલી એક એક વ્યક્તિને ખાસો બધો ટાઈમ આપવો પડે. બરાબર છે? તમારે તો માહિતી કેવી મેળવી છે? વધારે પ્રમાણમાં મેળવવાની છે, તો તમે પ્રત્યક્ષ તપાસ કરી શકો નહીં, તે તમારા માટે પરોક્ષ તપાસ જ ઉપયોગી છે. ચોકસાઈના ધોરણની આપણે વાત કરીએ તો માહિતી વિશ્વસનીય જોઈએ કે ન જોઈએ. વિશ્વસનીય ફાઇનલી જોઈતી હોય કે વિશ્વસનીય માહિતી જોઈએ, સાચી જ માહિતી જોઈએ, એના વગર આપણું કામ અટકી જાય એવું છે, તો તમારે પ્રત્યક્ષ તપાસ કરવી જોઈએ, રૂબરૂ મુલાકાત કરવી જોઈએ, જેના કારણે તમને માહિતી સાચી અને વિશ્વસનીય મળશે. પરંતુ જો તમે એવું વિચારતા હોય કે આપણે એટલી બધી ખાસ માહિતીની કે વિશ્વસનીય માહિતીની જરૂર નથી, તો તમે પરોક્ષ તપાસની રીતનો પણ ઉપયોગ કરી શકો છો. અને છેલ્લે કુશળ આગણકો મેળવવાની શક્યતા. આગણકો જો તમને મળી રહેતા હોય તો તમે જે આગણકની રીત છે એટલે કે આ
આપણે ચલાવી દીધી કે આગણક દ્વારા પ્રશ્નાવલી એનો ઉપયોગ કરી શકીએ, પરંતુ જો તમને આગણક મળતા નથી તો તમારે પ્રત્યક્ષ તપાસની રીતનો જ ઉપયોગ કરવો પડે. કારણ કે તમારી પાસે કુશળ આગણકો નહીં હોય તો એ લોકો જે માહિતી જે લોકો જેમને તમે રોકી રાખ્યા છે કામ કરવા માટે એ લોકો તાલીમ પામેલા નથી તો એમને માહિતી મેળવવાની ખબર પડશે નહીં, અને કદાચ એ લોકો માહિતી લઈને પણ આવશે તો એ સાચી માહિતી હશે નહીં અથવા તો ઓછી વિશ્વાસની હશે. એના માટે તમારે પ્રત્યક્ષ તપાસ કરવી પડશે. તો આપણે જોઈએ કે ભાઈ તપાસ માટેની રીતની પસંદગીનો આધાર કેટલી બાબતો ઉપર રહેલો છે. છ, પહેલું તો તપાસનું ક્ષેત્ર, બીજું તપાસનો હેતુ, ત્રીજું નાણાંની જોગવાઈ, ચોથું સમય મર્યાદા, પાંચમું ચોકસાઈના ધોરણ, અને છઠ્ઠું છે કુશળ આગણકો મેળવવા ઓકે એની શક્યતા. તો અહીંયા તમારી જે પદ્ધતિ હતી કે ભાઈ આપણે પ્રાથમિક તપાસની રીતો જે છે અથવા તો પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની જે રીતો છે અહીંયા પૂર્ણ થઈ, બરાબર. ત્રણ રીતો આપણે ચલાવી છે, કઈ કઈ? પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલીમાં પણ બે પ્રકાર આપણે ભણ્યા, એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી અને બીજી છે આગણક દ્વારા પ્રશ્નાવલી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ કે ગૌણ માહિતી જે છે એના ઉપયોગ દરમિયાન કઈ કઈ સાવચેતીઓ રાખવી પડે છે, બરાબર છે. આપણે બે પ્રકારની માહિતી ભણ્યા, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી વિશે તો આપણે જાણકારી મેળવી લીધી કે રૂબરૂ જઈને તપાસ કરીએ છીએ ત્યારે મળતી જે માહિતી છે પ્રાથમિક માહિતી કહેવાય, સૌથી પહેલી વખત આપણને મળી હોય. હવે ગૌણ માહિતી જે છે કે આપણે બીજાની માહિતીનો જયારે ઉપયોગ કરીએ છીએ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો સિમ્પલ છે, તો માહિતી કોણે અને ક્યાંથી મેળવી છે તે પહેલા જોઈ લેવું જોઈએ. સૌથી પહેલા તો શું ચેક કરવાનું કે કઈ વ્યક્તિ એટલે કે કઈ સંસ્થા અથવા તો વ્યક્તિએ મેળવી છે અને ક્યાંથી મેળવી છે એ બાબતોનું શું રાખવાનું, ધ્યાન રાખવાનું. બીજો પોઈન્ટ, સોરી, એની અંદર જ પોઈન્ટ આપેલો છે કે જો ખાનગી સંસ્થા પાસેથી તમે માહિતી લેતા હોય એટલે કે ખાનગી સંસ્થાના જે અહેવાલ છે એની માહિતી કેવી હોય છે, ઓછી વિશ્વાસનીય કેમ હોય છે, તો એ પણ આપેલું છે કે કારણ કે ખાનગી સંસ્થાના જે અહેવાલ છે પૂર્વગ્રહ અને પોતાની વિચારસરણી ઉપર આધારિત હોય છે. એ લોકો શું થાય છે, આ ખાનગી સંસ્થા દ્વારા શું કરવામાં આવે છે, તો જે જગ્યાએ માહિતી મેળવવા ગયા છે, ક્લિયર છે, હવે જે પ્રકારની માહિતી એની પાસેથી લેવાની હતી તો ત્યારે કદાચ એ વ્યક્તિ હાજર ના હોય તો એવો તે લોકો શું કરે કે આજુબાજુમાં કોઈ વ્યક્તિ અથવા તો કંપની હોય કે કારખાનું હોય એ વાળા વ્યક્તિ પાસે મળીને બાજુવાળાની માહિતી જાણી લે અને એને માહિતી લખી નાખે. હવે કદાચ આમાં શું થાય કે બાજુવાળાએ કદાચ ભૂલથી ખોટી માહિતી તમને આપી દીધી તો તમે ખોટી માહિતી તૈયાર કરવાના છો અને એ જ માહિતીનો ઉપયોગ જયારે આપણે કરીએ તો આપણા માટે થોડું પ્રોબ્લેમ વાળું કામ થઈ. પછી કીધું છે કે ગૌણ માહિતીનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. તમે જેના હવે ધારો કે તમારા ગુજરાતી વિષયની પરીક્ષા છે અથવા તો કાલે ગુજરાતી વિષયની પરીક્ષા છે તો તમે આજ કયા સબ્જેક્ટ વિશે વાંચવાના છો, ગુજરાતી વિષય જ વાંચશો ને, કાલે જેની પરીક્ષા છે એના વિશે. તો અહીંયા એ જ સિસ્ટમ છે કે તમે આજે ગુજરાતીનું જો ગાઈડ લઈને બેઠા હોય અથવા તો બુક લઈને બેઠા હોય તો તમારા માટે સારું છે કે તમારી જે માહિતી છે એટલે કે ગૌણ માહિતીનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. ટૂંકમાં જેનું પેપર છે એ જ વાંચવાનું, બીજા વિષયનું વાંચવાનું નહીં. જો બીજા વિષયનું વાંચશો તો તમારી જે માહિતી છે અથવા તો તમારી જે એક્ઝામ છે યોગ્ય રીતે જવાની નથી, એટલે કે બાકીની માહિતી આપણા માટે કેવી બની જાય છે, બિનઉપયોગી. અંગ્રેજીની ગાઈડની જરૂર પડશે એના માટે, ગુજરાતીના પેપર માટે ના. એકત્રિત કરેલ માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ, માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ. ખૂબ જૂનીનો મતલબ શું છે, તો અહીંયા તમે ઉદાહરણ પણ આપ્યું છે, અનાજ, સોનું અને પેટ્રોલ, આના ભાવની આપણે સરખામણી અત્યારે કરવા જઈએ કે 2020ના ભાવ પેટ્રોલના આટલા છે અને 2010માં આટલા હતા, 2005માં આટલા હતા અને 1995માં આટલા હતા, તો એની સાથે જયારે સરખામણી કરવા જાઓ તો તમારી માહિતી સાચી છે જ નહીં. કારણ કે તમે અત્યારે ધારો કે લોકોના જીવન ધોરણ ઉપર કોઈ વસ્તુ બનાવતા અથવા તો માહિતી એકઠી કરતા હોય તો પહેલાના સમયનું જીવન ધોરણ અલગ હતું, ત્યારે લોકોની માથાદીઠ આવક અલગ હતી, લોકોની આવક જે કમાવાના જે સાધનો હતા એ અલગ પદ્ધતિના હતા, અત્યારે અલગ પદ્ધતિના છે. તો આની અંદર એ જ વસ્તુ છે કે એકત્રિત કરેલ માહિતી છે એ ખૂબ જૂની વર્ષોની ના હોવી જોઈએ. અત્યારે સોનાના ભાવ 40,000ની આસપાસ છે, બરાબર છે. હવે આ જ વસ્તુ પહેલા 20 વર્ષ પહેલાની માહિતી સાથે તમે સરખાવવા જાઓ તો તમારી માહિતી અત્યારે હાલ સાચી ઠરશે નહીં. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને કયા વિસ્તાર માટેની વગેરે છે એ જાણી લેવું જોઈએ. સૌથી પહેલા તો ઉપયોગ કરતા પહેલા શું જાણવાનું કે ભાઈ કાર્યક્ષેત્ર શું છે. હવે ઉદાહરણ તરીકે હું તમને કહું કે મારે ધોરણ
11 ની માહિતી જોઈએ છે, ક્લિયર? ધોરણ 11 ની માહિતી જોઈએ, તો મારે કોની પાસે જવું પડે? તો ધોરણ 11 ના જે વર્ગ શિક્ષક હોય એની પાસે જવું પડે. ધોરણ 12 ના વર્ગ શિક્ષક પાસે જવું તો એ મને કે ધોરણ 11 ની માહિતી આપવાના નથી. તો સૌથી પહેલા તો કાર્યક્ષેત્ર શું છે, એટલે કે કયા જગ્યાની માહિતી છે એ, અને કયા વિસ્તાર માટે એકઠી કરવામાં આવેલી છે એ પણ જાણી લેવું જોઈએ. સીધે સીધી આગણિત કરેલી માહિતીનો ઉપયોગ ટાળવો જોઈએ, જેને આપણે એપ્રોક્સિમેન્ટ કહીએ છીએ. એપ્રોક્સિમેન્ટ એટલે કે ખાલી અનુમાન લગાવેલું હોય, ફાઇનલ સાચું માપ હોય નહીં. એવું કહીએ કે અહીંયાથી રાજકોટ તો કે હશે 250-300 કિલોમીટર આસપાસ. તો 250-300 કિલોમીટર આસપાસ જે માહિતી નક્કી કરી જે વ્યક્તિએ, અને એના ઉપર તમે વિશ્વાસ રાખ્યો તો એ સાચું કહેવાશે નહીં. કદાચ 300 કરતા વધારે પણ હોય ને 250 કરતા કેવા હોઈ શકે ઓછા. તો એપ્રોક્સિમેન્ટલી જયારે પણ કોઈ માહિતી તમને મળે છે તો એ માહિતી ઉપર ઝડપથી વિશ્વાસ નહીં કરવાનો. કઈ રીત દ્વારા માહિતી એકત્ર કરી છે તે પહેલા જાણી લેવું, અને એના લાભ ગેરલાભ પણ જાણી લેવા. સૌથી પહેલા તો ત્રણ પદ્ધતિ આપણે ભણી ગયા. એક તો કઈ રીત, પરોક્ષ તપાસની રીત, પ્રત્યક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. આ ત્રણમાંથી કઈ રીત દ્વારા માહિતી એકઠી કરેલી છે એના ઉપરથી તમે એના લાભ ગેરલાભ વિશે જાણી શકો. જો તમારે બહુ વિશ્વસનીય માહિતી જોઈતી હોય તો એના માટે સામેવાળાએ પ્રત્યક્ષ તપાસ દ્વારા માહિતી એકઠી કરેલી હોવી જોઈએ. જો ઓછી વિશ્વસનીય જોઈએ તો જે પરોક્ષ તપાસની રીત છે એ તપાસે પણ કરેલી હોય તો આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો આ તમારા મુદ્દા હતા કે ગૌણ માહિતી દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મેં શોર્ટમાં અહીંયા મુદ્દા લખેલા છે. સૌથી પહેલા તો માહિતી કોણે અને ક્યાંથી મેળવી છે એ જાણી લેવાનું. બીજું, ખાનગી સંસ્થાના અહેવાલો હંમેશા જે છે મોટા ભાગના એક એવા હોય છે ઓછા વિશ્વસનીય, કારણ કે જે ખાનગી સંસ્થાઓ છે એ પોતાના પૂર્વગ્રહ અને વિચારસરણીના આધારે શું કરે છે, માહિતી તૈયાર કરે છે. ગૌણ માહિતીનો હેતુ કોની સાથે, અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ. બાકીની માહિતી આપણા માટે કેવી બની જાય છે, બિન ઉપયોગી. એકત્રિત કરેલી માહિતી ખૂબ જૂની ન હોવી જોઈએ, કારણ કે અને પરંતુ અત્યારના સમયગાળાની એટલે કે નજીકના સમયગાળાની હોવી જોઈએ. ઉદાહરણ તરીકે અનાજ, સોનું અને પેટ્રોલ. ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા તો માહિતીનું કાર્યક્ષેત્ર શું છે અને કયા વિસ્તાર માટે મંગાવવામાં આવી છે અથવા તો તૈયાર કરવામાં આવી છે એ પણ જાણી લેવું. અને છે એના પછી છે કે સીધે સીધી આગણિત કરેલી માહિતી, જેને આપણે એપ્રોક્સિમેન્ટ કહીએ છીએ. ઉદાહરણ તરીકે વસ્તીની વાત કરીએ તો વસ્તી ધારો કે 2011 હવે ગણાય તો 2021 હવે ગણાશે, ક્લિયર છે? તો એ જે ગણતરી થાય છે તો એ ગણતરી દરમિયાન બાકીના જે વર્ષો વચ્ચેના છે, ધારો કે 2001 2011 2021 થશે, તો આ જે વચ્ચેના 10-10 વર્ષના સમયગાળાનો તફાવત છે એ દરમિયાન ખાલી વસ્તીના આંકડાનું અનુમાન કરવામાં આવે છે, ફાઇનલ હોતું નથી. તો જે એપ્રોક્સિમેટલી તૈયાર કરેલી જે માહિતી છે એનો ઉપયોગ ટાળવો જોઈએ. કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલી છે તો ત્રણ રીતો આપણે ભણી ગયા છે, પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલીની રીત. તો એમાંથી કઈ રીતે માહિતી મેળવી છે એ પણ આપણે જાણી લેવું જોઈએ. તો મિત્રો, આ હતું આપણું ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. આ પ્રાપ્તિ સ્થાનો તમને વિભાગ બીમાં એક માર્કમાં પૂછી શકે છે, બરાબર? એના કરતા વધારે ક્યાંય એનો ઉપયોગ થતો નથી. હા, પણ કદાચ તમને બિન પ્રકાશિત માહિતી વિશે પણ જાણકારી મેળવી શકે અથવા તો તમને એ સવાલ પૂછી શકે છે. ધ્યાન આપીએ અહીંયા તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. તો ગૌણ માહિતીના બે પ્રકારના પ્રાપ્તિ સ્થાનો હોય, એક પ્રકાશિત અને બીજું છે બિન પ્રકાશિત. પ્રકાશિતનો મતલબ શું થાય કે જે માહિતી બહાર પાડવામાં આવી છે, લોકો વચ્ચે જાહેર કરવામાં આવેલી છે એને કહેવાય પ્રકાશિત, અને જે બહાર પાડવામાં ન આવે એને શું કહેવામાં આવે, બિન પ્રકાશિત, ક્લિયર છે? હવે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાં આપણે જોઈએ સૌથી પહેલું તો સરકારી પ્રકાશનો. તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોની પહેલા વ્યાખ્યા જોઈ લઈએ તો કેન્દ્ર અથવા તો રાજ્ય સરકાર અથવા તો ખાનગી કંપની, સંસ્થા અથવા તો સંગઠનો દ્વારા વિવિધ ક્ષેત્રની આંકડાકીય માહિતી એકઠી કરવામાં આવે છે અને લોકોની જાણ માટે શું કરે છે, પ્રકાશિત કરે છે. તો આવી માહિતીને પ્રકાશિત માહિતી કહેવામાં આવે છે, બરાબર? શું કીધું મેં કે કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય, કોઈ ખાનગી સંસ્થા, જાહેર કંપની હોય અથવા તો કોઈ સંગઠન હોય, એના દ્વારા શું કરવામાં આવે છે, અમુક વિવિધ ક્ષેત્રને લગતી આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં આવે છે અને લોકોની જાણ માટે એટલે કે લોકોને ખબર પડે એના માટે શું કરવામાં આવે છે, બહાર પાડવામાં આવે છે, જાહેર કરવામાં આવે છે. તો આ જાહેર કરેલી જે માહિતી છે અને કઈ માહિતી કહેવાય, પ્રકાશિત માહિતી. એની અંદર પહેલું આપેલું છે સરકારી પ્રકાશન. કયા પ્રકાશનની વાત કરેલી છે, સરકારી પ્રકાશન એટલે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી. તો સીએસઓ એટલે કે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એનએસએસઓ એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન ને આઈસીએઆર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ, બરાબર? એ બધી સંસ્થાઓ દ્વારા શું કરવામાં આવે છે, આ પ્રકાશન એટલે કે આંકડાકીય માહિતી બહાર પાડવામાં આવે છે. કઈ કઈ માહિતીની વાત કરી તો જથ્થાબંધ ભાવનો સૂચકાંક જાણવો હોય, આયાત નિકાસનું પ્રમાણ જાણવું હોય એટલે કે એના આંકડા જાણવા હોય, જન્મ મરણના આંકડા હોય કે વસ્તી ગણતરીના આંકડા હોય, એ બધા સરકારી પ્રકાશનો દ્વારા આપણે જાણી શકીએ છીએ.
बीजो मुद्दो छे अर्ध सरकारी प्रकाशनो, तो जेनी अंदर लाइफ इन्स्योरेंस कोर्पोरेशन LIC जे छे એટલે કે જીવન વીમા નિગમ અને રાજ્ય વિદ્યુત બોર્ડ એટલે કે આપણા ઘરે જે વીજળી આવે છે એ ટોરેન્ટ પાવર જે છે એ શું છે અર્ધ સરકારી પ્રકાશન છે તો એમના દ્વારા પણ અમુક માહિતી બહાર પાડવામાં આવે છે આંતરરાષ્ટ્રીય પ્રકાશન જેને UNO એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન પછી ઇન્ટરનેશનલ મેટર્નિટી સોરી મોનિટરી ફંડ અને ILO છે તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન ઓકે આ જે સંસ્થાઓ છે એના દ્વારા પણ આંકડાકીય માહિતી એટલે કે વિવિધ પ્રકારની લોકોને જરૂરી હોય એ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવે છે ખાસ કરીને પૂરા નામ યાદ રાખજો પહેલા CSO હતું સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય સંગઠન અથવા તો સંસ્થા NSSO ની વાત કરીએ તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન અને ICR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ બરાબર છે અથવા તો એગ્રીકલ્ચરલ રિસર્ચ ગમે તે લખી શકો જથ્થાબંધ ભાવનો સૂચકાંક આયાત નિકાસના આંકડા જાણવા હોય જન્મ મરણના આંકડા જાણવા હોય અથવા તો વસ્તી ગણતરી તમારે જાણવી હોય તો એના માટે આ સંસ્થાઓના જે પ્રકાશનો છે આપણા માટે ઉપયોગી છે અર્ધ સરકારી પ્રકાશનો એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જેને કહેવાય જીવન વીમા નિગમ હોય અથવા તો રાજ્ય વિદ્યુત બોર્ડ હોય એ બધા અર્ધ સરકારી પ્રકાશનો છે એના દ્વારા પણ માહિતી બહાર પાડવામાં આવે આંતરરાષ્ટ્રીય પ્રકાશન એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન પછી IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ પછી ILO છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન આ બધી જે સંસ્થાઓ છે એના દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું કરવામાં આવે છે માહિતી બહાર પાડવામાં આવે છે સંશોધક સંસ્થા એટલે કે જે જગ્યાએ સંશોધન કરવામાં આવે છે તો એવી છે અટિરા છે PRL છે અને IEG છે તો અહીંયા ધ્યાન આપો અટિરાનું ફૂલ ફોર્મ થાય અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અને PRL નું પૂરું નામ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અને એ સિવાય IEG તમને આપેલું છે એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ આ ત્રણ સંસ્થાઓ જે સંશોધન અંગેના અહેવાલો તમને બહાર પાડીને આપે છે એટલે કે એની માહિતી જાહેર કરે છે સ્થાનિક સ્વરાજ્યની અથવા તો સ્થાનિક જે સ્વાયત્ત સંસ્થાઓ છે એના નામ લખીએ તો નગરપાલિકા જિલ્લા પંચાયત અને કૃષિ યુનિવર્સિટી છે વ્યાપારી વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનોમાં વાત કરીએ તો ઇકોનોમિક ટ્રેન્ડ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટ્રેડ રિવ્યુ આ બધા શું છે એક પ્રકારના જનરલ છે મેગેઝિન છે જે સરકાર દ્વારા સોરી આ સંસ્થાઓ દ્વારા શું કરવામાં આવે છે બહાર પાડવામાં આવે છે અને વર્તમાન પત્રો અથવા તો સામાયિકોમાં બિઝનેસ ટુડે અને ફાઇનાન્શિયલ એક્સપ્રેસ આ પણ એવા સામાયિકો છે જે તમને જે લોકોને લગતી આંકડાકીય માહિતી અથવા તો જરૂરી માહિતી જે છે શું કરે છે પ્રકાશિત કરે છે અથવા તો જાહેર કરે છે ખાસ કરીને તમારે ખાલી આટલો કોઠો તૈયાર કરવાનો છે કોષ્ટક બરાબર છે તમારે સંસ્થાઓના પૂરા નામ તૈયાર કરવાના છે એક માર્કમાં તમને પૂછી શકે છે અથવા તો કઈ સંસ્થા સામા કામ કરે છે એટલું તૈયાર કરવાનું છે એટલે આની અંદર કઈ વધારે ઝાઝું સમજાવવાનું થતું નથી બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન હવે જો આ બે વસ્તુ યાદ રાખજો પ્રકાશિત અને બિન પ્રકાશિત સરકાર દ્વારા ખાનગી સંસ્થાઓ દ્વારા અથવા તો સંગઠનો દ્વારા શું કરવામાં આવે આંકડાકીય માહિતી એકઠી કરવામાં આવે અને લોકોની જાણ માટે અને બહાર પાડવામાં આવે તો એને પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન કહેવાય ક્લિયર પરંતુ સંસ્થા દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત કરવામાં આવતી નથી બરાબર છે તો એ વિનંતી કરીને માહિતી મેળવી શકાય છે જેને બિન પ્રકાશિત માહિતી કહેવામાં આવે છે અમુક સંસ્થા દ્વારા શું હોય કે ભાઈ દરેક પ્રકારની માહિતી કોઈ એ લોકો બહાર લોકો માટે જાહેર કરતા નથી અમુક પ્રકારની જ માહિતી જાહેર કરે અમુક પ્રકારની કરતા નથી તો તમારે જો એ માહિતીની જરૂર હોય તો તમે એમને વિનંતી કરીને માહિતી મેળવી શકો છો આવી માહિતીને બિન પ્રકાશિત માહિતી કહેવામાં આવે છે એટલે કે જે બહાર લોકો માટે જાહેર કરવામાં આવેલી નથી ઉદાહરણ તરીકે કામદારોનો પગાર હોય તેમનું શૈક્ષણિક સ્તર હોય એટલે કે કેટલું ભણેલા છે કેટલા વર્ષોનો એમને અનુભવ છે એવું જાહેર કંપનીએ કરેલું હતું નથી જો તમારે એના વિશેની માહિતી મેળવવી હોય તો કંપની પાસે જઈને તમે એમને વિનંતી કરીને માહિતી મેળવી શકો છો તો આવી માહિતીને કઈ માહિતી કહેવાશે બિન પ્રકાશિત માહિતી ક્લિયર વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ટપાલ દ્વારા પ્રશ્નાવલી આગણક દ્વારા પ્રશ્નાવલી અને એ સિવાય ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો વિશેની પણ ચર્ચા કરી અને ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એની પણ આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો આજે જેટલા પણ મુદ્દા ચાલ્યા છે એ તમારે નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાના છે અહીંયા તમારું આ પહેલું જે ચેપ્ટર છે સ્ટેટનું માહિતીનું એકત્રીકરણ પૂર્ણ થઈ ગયું છે નેક્સ્ટ આપણે ઇકોનોમિક્સનું ચેપ્ટર શરૂ કરીશું પ્રથમ ચેપ્ટર જેનું નામ છે અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ ત્યાં સુધી અસ્તુ